સાયન્સ એન્ડ મેથ્સ એજ્યુકેશન ચેનલના તમામ વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. આ ચેનલનું એક નવું સોપાન ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર વિષય. આંકડાશાસ્ત્રની કોઈપણ ક્વેરી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોઝને લાઇક કરો તથા શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં ચોથું પ્રકરણ લક્ષ, એમાં સ્વાધ્યાય 4.2ના પ્રશ્ન નંબર 1નો બીજો દાખલો શીખવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ દાખલા નંબર 1 કર્યા પછી તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે કે આગળ દાખલાની ગણતરી છે એ આપણે કેવી રીતે કરવાની છે. અહીં અગત્યનું છે એક્સને અનુલક્ષિત જે કિંમત આપી છે એ કિંમત અનુસંધાને તમે કોષ્ટકમાં કિંમત મૂકી શકો છો કે નહીં. નેક્સ્ટ સ્ટેપમાં તો એફ એક્સનો જે વિધેય આપ્યો હશે એનું સોલ્યુશન તો એકદમ ઇઝીલી થઈ જશે. હવે પહેલાં દાખલા કરતાં આ દાખલો કંઈક કમની દૃષ્ટિએ તમને જુદો લાગશે કે પહેલાં દાખલામાં તો 2x + 1 આપેલું હતું, આમાં અંશ અને છેદ સ્વરૂપે રકમ આપી. તો અહીંયા પહેલું કામ કરીશું, આપણે અંશના અવયવ પાડીશું, જેમ કે x² - 2x - 3. અવયવીકરણની રીતે આપણે આના અવયવ પાડી અને દાખલામાં આગળ વધશું. 3ના એવા બે ભાગ પાડવાના, અંતિમ પદ 3ના એવા બે ભાગ પાડવાના કે ગુણાકાર કરતાં 3 આવે અને બાદબાકી કરતાં 2 આવે, એટલે કે 3 × 1 = 3 અને 3માંથી 1 બાદ કરીએ તો 2. આપણને અહીંયા 2 માઇનસ છે એટલે મોટા પદની નિશાની માઇનસ રાખીશું, નાના પદની નિશાની પ્લસ. તો આ થઈ ગયું આના અવયવ, x - 3 x + 1. આ મેં ટૂંકી રીત બતાવી છે, એક્સનો સહગુણક નથી, એટલે જો અહીં એક્સનો સહગુણક હોય તો રીત થોડીક લાંબી થાય, પણ એક્સના સહગુણક ન હોય ત્યારે તમારે આ જ રીતે અવયવીકરણ છે એ કરી લેવાનું રહેશે. તો અહીંયા બની રકમના x - 3 x + 1 છેદમાં x - 3 જે હતું એ એમને એમ લખીશું. તો હવે આગળ જુઓ જોઈએ, x - 3 x - 3 અંશ છેદ સરખા છે એટલે કેન્સલ થઈ જશે, અહીંયા રકમ વધી x + 1. એનો મતલબ અહીંયા આપણા માટે જે એફ એક્સ વિધેય વધ્યો છે એ એફ એક્સ વિધેય કયો વધ્યો છે, તો કે એફ એક્સ બરાબર x + 1 અને એક્સની અનુલક્ષિત કિંમત આપણને 3 લેવાનું કહ્યું. એટલે હવે તમારે અહીંયા કોષ્ટક તૈયાર કરવાનું રહેશે જેમાં એક્સ વધીને 3 તરફ, પછી એફ એક્સ વિધેય, એક્સ ઘટીને 3 તરફ અને ફરી પાછું એફ એક્સ વિધેય. જે કોષ્ટક છે એ તમારું કંઈક આવી રીતે થશે કે એક્સ વધીને 3 તરફ એફ એક્સ x + 1, અહીંથી કિંમત લખીએ, એક્સ ઘટીને 3 તરફ એફ એક્સ x + 1. હવે કિંમતો માટે 3 છે એ પ્લસમાં આપ્યા છે એટલે પ્લસ કિંમતો તરફ આગળ વધીએ. તો અગાઉ કોષ્ટકની રીતે લક્ષ મેળવવા માટેનો જો વિડીયો અપલોડ કર્યો છે એ જે વિદ્યાર્થી મિત્રોને જોવાનો બાકી હોય એ ખાસ જોઈ લેજો. એમાં કિંમતો કઈ રીતે યાદ રાખવી મેં તમને શોર્ટલી સમજાવેલી. અત્યારે જુઓ, અહીંયા આપણે સમજૂતી 2 સુધી મેળવેલી હતી કે 2 હોય, પ્લસ 2 હોય તો ઘટતી કિંમતો માટે 2.1, 2.01, 2.001 આવી રીતે છે. અને 3 પણ સમજાવ્યું હતું કે જો 3 હોય તો 3.1, 3.01, 3.001 આ ઘટતી કિંમતો માટેની વાત છે. અને વધતી કિંમતો માટે તો કે 2 ઉપર જુઓ, -1.9, 1.99, 1.999. તો હવે જો અહીંયા 3 હોય તો 2.9, 2.99, 2.999. તો આપણે અહીંયા 3 છે તો વધીને 3 તરફ એટલે પહેલી કિંમત અહીંયા આપણે મૂકીશું 2.9, ત્યારબાદ 2.99, 2.99, ત્યારબાદ 2.9999. આગળ આવી જ રીતે કિંમતો ચાલતી રહે, મેક્સિમમ 4 કિંમત લખો તો ઇનફ છે. ત્યારબાદ ઘટીને તો કે ઘટે ત્યાં 3.1, 3.01, 3.001, 3.0001 અને આગળ કિંમતો ચાલતી રહેશે. મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે વધે એમાં ઘટે, ઘટે એમાં વધે. આગળ x + 1 વિધેય મળ્યો છે 2.9, એટલે અહીંયા આ જે કિંમત છે એ તમારે એક્સની જગ્યાએ મૂકવાની છે અને કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપવાનું. જેમ કે 2. અહીંયા એક્સની જગ્યાએ 2.9 + 1 એટલે કિંમત મળે 3.9, અહીંયા 2.99 + 1 એટલે કિંમત મળે 3.99,
નેક્સ્ટ 3.999, નેક્સ્ટ 3.9999, આવી રીતે આગળ કિંમતો મળતી રહેશે. અહીંયા નેક્સ્ટ બાજુના કોષ્ટક માટે પણ 3.1 એક્સની જગ્યાએ 3.1 મૂકો, અને જો કિંમત મૂકીએ 3.1+1 મૂકો તો ત્યાં તમને જવાબ મળે 4.1, 4.01, 4.001. આ કિંમતો મૂકતું જવાનું છે, 4.0001. તો આવી રીતે કોષ્ટક છે એ તૈયાર થઈ ગયું. કોષ્ટક તૈયાર થઈ જાય એટલે તમને તમારા જવાબનો અનુમાન મળી જશે કે અહીં તમે સરળતાથી કહી શકશો કે એક્સ વિધેય જે વધીને કે ઘટીને ત્રણ તરફ લેતા એની જે કિંમત છે એ 4ની વધુ નજીક જોવા મળે છે. જુઓ, 3.999 એટલે એ 4ની નજીક છે, અને 4.001 એટલે એ પણ 4ની નજીક છે. એટલે નીચે કોષ્ટકની નીચે તમારે અહીંયા સમજૂતી લખવાની રહેશે કે કોષ્ટક પરથી સ્પષ્ટ થાય છે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ સમજૂતી છે એ ખૂબ જ અગત્યની છે, એટલે ખાસ આ લખવાની રહેશે. અહીંયા સમજૂતીનો તમને ખ્યાલ જ છે, પણ તમે અહીંયા દર્શાવો એના માર્ક્સ છે. કોષ્ટક પરથી સ્પષ્ટ થાય છે કે એક્સની કિંમતો કે જેમ એક્સની કિંમતો વધારતા કે ઘટાડતા ત્રણની ખૂબ જ નજીક લાવવામાં આવે, ખૂબ જ નજીક લાવવામાં આવે તેમ એફએક્સ વિધેયની કિંમત, કહો જોઈએ કઈ કિંમતની વધુ નજીક જોવા મળે છે, તો કે 4ની વધુ નજીક જોવા મળે છે, 4ની નજીક જાય છે. અર્થાત અથવા તો તેથી, અથવા અહીંયા બીજો શબ્દ તમે વાપરી શકો, અર્થાત એટલે કે એના પરથી સ્પષ્ટ થાય છે. અર્થાત એક્સ અનુલક્ષે છે 3, તો એફએક્સ અનુલક્ષે છે 4. તેથી અહીંયા આપણો જવાબ છે એ ફાઇનલ થઈ ગયો, કે તેથી અહીંયા જવાબ સ્વરૂપે ઉપર જે રકમ આપી એ રકમ તમારે પાછી રિપીટ કરવાની રહેશે, કે તેથી એક્સ અનુલક્ષે છે 3, એક્સ વર્ગ માઇનસ 2x-3 છેદમાં x-3=4 મળશે, અથવા તો 4 થશે, અથવા 4 એ આપણો જવાબ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 છે એ કમ્પ્લીટ કર્યો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલા નંબર 3 તરફ આગળ વધીશું. થેન્ક યુ.